नमस्ते बाळको, धोरण चार विषय हिंदी। आपणी परीक्षा पूरी थई छे, हवे आपणे आगळ चेप्टर ચલાવશું। એની અંદર આપણે પાઠ 10 સુધી જોયું હતું। મેં હું એની અંદર સિંહ, વાઘ, હાથી અને ભાલુ આ ચાર પ્રાણીઓ વિશે આપણે જોયું હતું અને એનું સ્વાધ્યાય તમને મેં કરવા માટે પણ આપ્યું હતું નોટની અંદર। હવે એની આગળનો પાઠ જોઈશું, પાઠ નંબર 11, તિરંગા ઝંડા। તો આપણને આપણો રાષ્ટ્રધ્વજ વિશે તો ખબર જ છે કે આપણા રાષ્ટ્રધ્વજની અંદર ત્રણ રંગ આવ્યા છે, ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ। અને સફેદ રંગની અંદર શું આવ્યું છે, એક અશોક ચક્ર આવેલું છે। આપણે અત્યારે ઓગસ્ટ મહિનાની અંદર 15 ઓગસ્ટના દિવસે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, તેમજ 26 જાન્યુઆરીના દિવસે પણ આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ। તો આપણો રાષ્ટ્રધ્વજ એ આપણા દેશનું એક માન ગણાય, શાન ગણાય અને આન ગણાય છે અને એમનું સન્માન જાળવવાનું એ આપણી સૌની દેશવાસીઓની ફરજ છે। આપણે સૌ જાણીએ છીએ કે કેસરી રંગ આપણા રાષ્ટ્રધ્વજની અંદર કેસરી રંગ આવ્યો છે। હવે દરેક દેશને નક્કી કરેલો પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે, દરેક દેશની અંદર અલગ અલગ પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે। આપણો રાષ્ટ્રધ્વજની અંદર ત્રણ રંગો છે, કેસરી, સફેદ અને લીલો। એમ દરેક દેશના અલગ અલગ આપણે રાષ્ટ્રધ્વજો જોયેલા છે। તો એ રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતીક ગણાય છે। દરેક દેશની અંદર પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે, એ રાષ્ટ્રધ્વજ એ પોતાના રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતીક ગણાય છે। હવે આપણો રાષ્ટ્રધ્વજની અંદર આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે, એટલે કે ત્રણ રંગોનો છે, કેસરી, સફેદ અને લીલો, એમ ત્રણ રંગના પટ્ટા આવેલા છે। હવે સૌથી ઉપર કયો રંગ આવ્યો છે, તો કેસરી રંગ। હવે એ કેસરી રંગ વીરતા અને શૌર્યનું પ્રતીક ગણાય છે, તે આપણા દેશ માટે બલિદાન આપવાની પ્રેરણા આપે છે। કેસરી રંગ ત્યાગ અને બલિદાનની ભાવના પણ વ્યક્ત કરે છે, તે આપણને આપણા દેશની મહામૂલી આઝાદીના રક્ષણ માટે બલિદાન આપવા માટે તૈયાર રહેવાનું પણ સૂચવે છે। ત્યાર પછી નીચે વચ્ચે કયો રંગ છે, સફેદ રંગ। તો સફેદ રંગ એ શાનું પ્રતીક છે, તો સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે। અને સૌથી નીચે લીલો રંગ છે, જે લીલો રંગ એ દેશની આબાદી અને હરિયાળીનું પ્રતીક છે। હવે સફેદ રંગની વચ્ચે અહીં શું આપ્યું છે આપણને, અશોક ચક્ર છે, એની અંદર 24 આરા આવેલા છે। આરા એટલે કે નાના નાના 24 કાપા આવેલા છે। હવે આ અશોક ચક્ર એ બધા ધર્મો પ્રત્યે આપણે આદર રાખવાનું સૂચવે છે। હવે આપણા દેશમાં પહેલાં અંગ્રેજોનું શાસન હતું, આપણો દેશ એ અંગ્રેજોના શાસન હેઠળ પરતંત્ર હતો, એટલે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા ન હતા। ત્યારે ગાંધીજીની નેતાગીરી હેઠળ આપણને આઝાદી મેળવી, અંગ્રેજો સામે આપણે અનેક આંદોલનો કર્યા અને કેટલાક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા અને એ બધાના પરિણામે આપણે 15 ઓગસ્ટ અને 1947માંના દિવસે આપણો દેશ આઝાદ થયેલો અને આપણા દેશમાં આપણું રાજ્ય થયું।
આપણે આપણો તિરંગો ઝંડો ફરકાવીએ છીએ. તો ગાંધીજી અને બીજા કેટલાક દેશભક્તોએ કેટલીક લડાઈઓ કરી, કેટલાક આંદોલનો કર્યા પછી આપણને આઝાદી મેળવી. તો આપણે આ તિરંગા અને ઝંડા વિશે થોડું જોઈશું. અંદર આપણને આપ્યું છે કે ય કિસકા ચિત્ર હે, તો અહીં આપણને ખબર જ છે કે આ શાનું ચિત્ર છે. તો એ આપણા રાષ્ટ્રધ્વજ, આપણા દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગાનું ચિત્ર છે. ય તિરંગે ઝંડે કા ચિત્ર હે, તો આ શાનું ચિત્ર છે, તિરંગો અને ઝંડાનું ચિત્ર છે. ય સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હે, કહે છે કે આ ચિત્ર, આ રાષ્ટ્રધ્વજ એ સ્વતંત્ર એકદમ આઝાદ ભારત દેશનો ઝંડો છે. ય હમારા રાષ્ટ્રધ્વજ છે, આ અમારો રાષ્ટ્રધ્વજ છે. ઇસમે તીન રંગ હે, એની અંદર કેટલા રંગો છે, તો એની અંદર ત્રણ રંગો છે. ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરા. ઉપર કેસરી, કેસરી એટલે કે કેસર જેવો સફેદ, કેસર જેવો રંગ, એને આપણે કેસરી રંગ. બીચ મેં સફેદ, વચ્ચે સફેદ રંગ અને નીચે હરા, હરા એટલે કે લીલો રંગ. તો આપણા રાષ્ટ્રધ્વજની અંદર ત્રણ અંગો છે, કેસરી, સફેદ અને લીલો. તીન રંગો કે કારણ હે ઇસે તિરંગા કહેતે હે, આ ત્રણ રંગોના કારણે જ, કેસરી, સફેદ અને લીલો, આ ત્રણ રંગોના કારણે જ એને આપણે તિરંગો કહીએ છીએ. સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હે, હવે આ સફેદ રંગ છે, એ સફેદ રંગની અંદર એક વચ્ચે ગોળ ચક્ર આપેલું છે, ઉસે અશોક ચક્ર કહેતે હે, એને શું કહેવાય છે, તો અશોક ચક્ર કહેવાય છે. 15 ઓગસ્ટ ઓર 26 જનવરી કો હમ તિરંગા ઝંડા ફહરાતે હે, કહે છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે અમે તિરંગો ઝંડો ફરકાવીએ છીએ. ત્યારે આપણે રાષ્ટ્રગીત સલામી આપીએ છીએ અને સલામી આપીને આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ. અને આપણને ખબર છે આપણું રાષ્ટ્રગીત તિરંગા હમારે દેશ કી શાન હે, કે છે કે આ અમારો તિરંગો ઝંડો એ અમારા દેશની શાન, બાન, આન કહેવાય છે. અને એનું અમે સન્માન કરી, અમારું એનું સન્માન જાળવવું એ આપણા સૌ દેશવાસીઓની ફરજ છે. હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ, કીધું છે ને કે આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ. તો આ થયું આપણો તિરંગો ઝંડા. અહીં તમને જે શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થ તમારે લખી લેવાના છે. કેસરી એટલે કે કેસર જેવો રંગ, હરા એટલે લીલો રંગ, નીલા એટલે વાદળી રંગ, શાન એટલે કે ગૌરવ, અને સન્માન એટલે કે આદર અને માન. તો પહેલાં તમે સૌ પ્રથમ શબ્દાર્થ લખી લેજો બાળકો. શબ્દાર્થ લખાઈ જાય પછી આ નાનકડું ચિત્ર આપ્યું છે રાષ્ટ્રધ્વજનું, એનું ચિત્ર તમારે તમારી હિન્દીની નોટની અંદર દોરવાનું છે. અને એની અંદર રંગ કરજો કે આપણો આ રાષ્ટ્રધ્વજ છે, એની અંદર ત્રણ રંગો છે, કેસરી, સફેદ અને લીલો, અને વચ્ચે અશોક ચક્ર આપ્યું છે. એ અશોક ચક્રની અંદર 24 આરા આવેલા છે, એટલે કે 24 કાપા કરેલા છે. પછી તમારે નીચે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય કરવાનું રહેશે. હવે એમાં છે કે કોષ્ટક મેં સે સહી વિકલ્પ ચૂન કર ખાલી જગ્યા ભરીએ. પહેલું છે કે હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હે, ઓપ્શન અહીં આપ્યા છે 2 યા 3. તો બાળકો તમને ખબર છે કે આપણા રાષ્ટ્રધ્વજની અંદર કેટલા રંગો છે, તો 3 રંગો છે, એટલે કે 3. અહીં આપણે શું લખશું, 3. તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હે, તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હે, સફેદ યા કેસરી. તો આપણને ખબર છે કે આપણા રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે કયો રંગ આવ્યો છે, તો સફેદ. તો અહીં ઓપ્શનમાં પણ છે સફેદ, તો અહીં આપણે લખશું સફેદ. તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હે શાન યા શર્મ,
तो तिरंगे हमारे देश की शान है, शान એટલે કે ગૌરવ, તો અહીં આપણે લખશું શાન. સફેદ રંગ કે બીચ મેં ખાલી જગ્યા હે, સુદર્શન ચક્ર કે અશોક ચક્ર? તો શું આવશે? તો રાષ્ટ્રધ્વજની અંદર સફેદ રંગની વચ્ચે શું આવેલું છે? અશોક ચક્ર. તો અહીં આપણે લખશું અશોક ચક્ર. અશોક ચક્ર. તિરંગા ખાલી જગ્યા દેશ કા ઝંડા હે, તો આપણો આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો ઝંડો છે? ભારત યા ચીન? તો એ આપણો રાષ્ટ્રધ્વજ એ ભારત કા ઝંડા હે, એટલે ભારત દેશનો જે રાષ્ટ્રધ્વજ છે. તો અહીં લખશું આપણે ભારત. તો બાળકો, આ આપણો પાઠ 11 તિરંગા ઝંડા પાઠ પૂર્ણ થાય છે. શબ્દાર્થ લખાઈ જાય, તમારે ચિત્ર આ દોરવાનું છે રાષ્ટ્રધ્વજનું. ચિત્ર દોરીને પછી નીચે જે સ્વાધ્યાય આપ્યું છે, સ્વાધ્યાયની અંદર શું આપ્યું છે? ખાલી જગ્યા આપી છે, એ ખાલી જગ્યા તમારે લખી લેવાની રહેશે. અને આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનું છે, એ આપણા દેશનું એક ગૌરવ કહેવાય છે. દરેક દેશના અલગ અલગ રાષ્ટ્રધ્વજ હોય છે, તો આપણા દેશનો રાષ્ટ્રધ્વજને આપણે તિરંગા કહીએ છીએ, કારણ કે એની અંદર 3 અંગો આવેલા છે, એટલે આપણે એને તિરંગો કહીએ છીએ. તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે, તમારે એનું સ્વાધ્યાય શબ્દાર્થ કરી લેવાનું રહેશે.